આથરસ નાસભાગની ઘટના બાદ જે સત્સંગ કરનાર બાબા સૂરજપાલ ઉર્ફ ભોલે બાબા છે એમણે ફરીથી વાહિયાત નિવેદન આપ્યું છે ઘટના બાદ બાબા હવે એવું કહી રહ્યા છે કે હોનિકો કોણ ટાળ શકતા હૈ નમસ્કાર આપની સાથે હું છું પાલ રાઠોડ એકસો એકવીસ લોકોના મૃત્યુનું કારણ બનનાર બાબા હવે કહે છે કે જે થવાનું હતું એ થવાનું જ હતું એક દિવસ તો બધાએ જવાનું જ છે પછી ભલે ને કંઈ પણ સંજોગો હોય સૂરજપાલે દાવો કર્યો છે કે બે જુલાઈની ઘટના બાદ તે ડિપ્રેશનમાં છે સમાચાર એજન્સી પીટીઆઈએ સુરજપાલના નિવેદનનો વિડીયો મૂક્યો છે આ વિડીયોમાં તેવું એવું રહ્યા છે કે હું ડિપ્રેશનમાં છું ને એટલે હું મારા ગામડે આવી ગયો છું આ દુર્ઘટના એક કાવતરું છે અમારા વકીલ ડોક્ટર એ સિંહજીએ અને પ્રત્યદર્શીઓએ જે કહ્યું છે એ બરાબર છે ચેરી સ્પ્રે વિશે જે કહેવામાં આવ્યું છે બિલકુલ સાચી વાત છે ચોક્કસ આ કોઈ ષડયંત્ર છે બાબા કહે છે કે એસઆઈટી અને ન્યાયિક પંચ પર મને પૂરો વિશ્વાસ છે કાવતરા કાવતરાખોરોનો પર્દાફાશ જરૂર થશે ડૉક્ટરોની સલાહ પર હાલમાં મારા સ્વાસ્થ્યને કારણે હું ગામડે બહાદુર નગરમાં આવ્યો છું એસઆઈટીએ કોને ગુનેગાર ગણાવ્યા છે તો ગયા અઠવાડિયે યુપી સરકારે આ મામલે છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા એસઆઈટી ના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા એમાં એસડીએમ સીઓ સહિતના છ અધિકારીઓનો સમાવેશ થાય છે એસઆઈટીએ સરકારને ત્રણસો પાનાનો રિપોર્ટ આપ્યો જેમાં નાસભાગ માટે આયોજક સમિતિ બેદરકાર છે એવું પણ લખવામાં આવ્યું પણ રિપોર્ટમાં સૂરજપાલ ઉર્ફ ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ ન હતો એટલે ભીડનો હિસ્સો બનતા પહેલા હજાર વાર વિચાર કરજો કારણ કે દરેક દુર્ઘટના બાદ સરકાર અને જે લોકો ઉપર આરોપ લાગ્યા છે તેવું કહી દેશે કે જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે અને જે થવાનું હતું એ થવાનું જ હતું તમારા જીવનની કિંમત તમારે જ કરવી પડશે બાકી સરકાર તો ચાર લાખ પાંચ લાખ દસ લાખમાં તમારું જીવન તોલી દે છે આ ઘટના કોઈ પહેલી ઘટના એવી નથી આ ઘટના પહેલાં પણ ગુજરાતના જ એવા અનેક કિસ્સાઓ છે કે જેમાં બધું થયા પછી બધા હાથ ઊંચા કરી દે રડતી આંખો એ ખાલી પરિવારની હોય છે જે હંમેશા પોતાને દોષી ગણે છે કે એને પોતાના બાળકને ત્યાં કેમ જવા દીધું એ પછી મોરબી દુર્ઘટના હોય વડોદરા દુર્ઘટના હોય કે પછી હમણાં જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયું એ દુર્ઘટના હોય દરેકવાર આપણે જ્યારે ભીડમાં જઈએ છીએ ભીડનો હિસ્સો બનીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે કે આપણા જીવનની કદર ખાલી ખાલી આપણે જ કરવી પડશે બીજા કોઈને આપણા જીવનની કંઈ જ પડી નથી તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને સાથે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશનમાં તમને વિડીયોઝ જોવા મળશે વેબસાઇટ સ્ટોરીઝ વાંચવા મળશે તો આજે ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન